हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालय डिस्टन्स लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपनु स्वागत करु छु। तो मित्रों, आज आप जो विद्युत भार ने विद्युत क्षेत्र जो आप यूनिट चाले बराबर एनी अंदर लास्ट लेक्चर नी अंदर आप इलेक्ट्रिक फील्ड एट्ले कि विद्युत क्षेत्रों विषय अभ्यास करो। तो मित्रों, विद्युत क्षेत्र विषय आप थोड़ी एक वक्त शॉर्ट में जो लीए कि विद्युत क्षेत्र अचळांक माध्यम पर आधार राखे परमिटिविटी है जानो छो बराबर छे। तो साथे साथे हवे तमे बीजो आपणे जोयुं के पॉजिटिव विद्युत भार होय, आपणी जोडे अहींया पॉजिटिव क्यु विद्युत भार छे, तो एनी अंदर विद्युत क्षेत्र केवुं होय तो बहारनी तरफ निकळतुं होय छे। बराबर छे, पॉजिटिव चार्ज हशे तो एमांथी विद्युत क्षेत्र जे छे ए बहारनी साइड निकळतुं हशे, आवुं हशे बहारनी साइड, एटले के विद्युत भार थी दूर जशे विद्युत भार तरफ आवे छे। बाजू पर आपने शुं मूक्युं हतुं, त्रिकोणना खूणा पर आपने विद्युत भार मूक्या हता अने एनो टोटल जे फोर्स एटले त्रणे विद्युत भार द्वारा आ एक त्रिकोण होय तो एना त्रणे बाजु आपने विद्युत भार मूक्ये अने ए त्रणे विद्युत भारो द्वारा टोटल फोर्स केटलो लागे छे, F इज इक्वल्स टू K Q1 Q2 अपॉन R स्क्वायर। आ इक्वेशन नो उपयोग करीने आपणे शोधी हतुं मित्रो, पर सेम आवो ज दाखलो आपणे लईए पण विद्युत क्षेत्र माटे लेशे। बराबर छे, रकम कई आवी छे पण आपणे ए वस्तुने विद्युत क्षेत्र माटे समझीशुं। बराबर छे, तो क्वेश्चन नंबर 1, तो अहींया आपणने कीधुं छे के एक ट्रायंगल छे, आ ट्रायंगल ने आपणे नाम आपी दईए ए बी अने सी, सॉरी ए अने बी नाम आपो, चलो बे नाम आपी दईए ए अने बी। तो अहीं हूँ एक विद्युत भार मुकीस प्लस क्यू, बराबर छे, अने अहीं एक विद्युत भार मुकीस माइनस क्यू, समझाय छे बराबर। अने मने प्रश्न एवो पूछ्यो के अहीं कोई बिंदु सी छे अने ते सी बिंदु आगळ इलेक्ट्रिक फील्ड शोधो। बराबर छे, तो मित्रों અહીંયા આપણી જોડે બે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર A અને વિદ્યુત ભાર B। એ બંને વિદ્યુત ભારો અહીંયા કોઈક આ બિંદુ પર અસર આપશે, એમના વિદ્યુત ક્ષેત્રની અસર ઉપજાવશે, તો આ બિંદુ C આગળ એ બંનેનો રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર શું હશે એ આપણે અહીંયા શોધવાનું છે મિત્રો। બરાબર છે, તો આપણે અહીંયા માની લઈએ કે અહીંયા કોઈ પોઝિટિવ ચાર્જ હશે, બરાબર પોઝિટિવ ચાર્જ હશે અને અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે, તો આ ચાર્જ અને આ ચાર્જ વચ્ચે શું થશે મિત્રો, અપાકર્ષણ થશે, તો આના દ્વારા કઈક આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે EA, સમજાય છે। હવે આ પોઝિટિવ છે, આ નેગેટિવ વિદ્યુતભાર છે, તો એ બંને વચ્ચે શું થશે, આકર્ષણ થશે, તો આ વિદ્યુતભાર પર એનો આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, B તરફ, C થી B તરફનો ફોર્સ લાગશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગશે, બરાબર છે।
તો હવે મિત્રો આપણે જોઈ શકીએ કે એક વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, બીજું આ ડાયરેક્શનમાં છે, તો તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે અહીંયાથી મળશે રિઝલ્ટન્ટ, ઈ રિઝલ્ટન્ટ. તમે સદિશ ચેપ્ટર ભણેલા છો તો એની અંદરથી વેક્ટર્સનું રિઝલ્ટન્ટ વેક્ટર સૂત્ર તમને આવડે છે, તો એના અકોર્ડિંગ આપણે કહી શકીએ આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર હશે. મિત્રો તો આપણે જોઈએ તો એ બિંદુ દ્વારા કે એ વિદ્યુત ભાર દ્વારા સી બિંદુ પર કેટલું વિદ્યુત ભાર લાગે છે તો એને આપણે કહીશું EA. બરાબર છે? તો એને આપણે કહી શકીએ કે Q, આ વિદ્યુત ભાર Q છે અહીંયા, અપોન R સ્ક્વેર, એટલે કે અહીંયા આનું ડિસ્ટન્સ આપણે A લઈ લઈએ બધી જ જગ્યાએ, તો અહીંયા કહી શકીએ A સ્ક્વેર. બરાબર છે? હવે આનું જોઈએ તો EB, આ B વિદ્યુત ભાર દ્વારા C બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે તો K Q upon A square. બરાબર? આપણે ઇક્વેશન જોયું ને મિત્રો વિદ્યુત ક્ષેત્રનું, K Q upon R square. આ ઇક્વેશન ના ઉપરથી આપણે આ બંને ઇક્વેશનોને લખ્યા છે મિત્રો. સમજાય? આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? A છે, એટલા માટે A square થશે મિત્રો. તો હવે આપણે A અને B નું રિઝલ્ટન્ટ જોવું હોય, ER, એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી અંતિમ વિદ્યુત ક્ષેત્ર રિઝલ્ટન્ટ ક્યાં લાગશે તો કઈક આ ડાયરેક્શનમાં લાગશે. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ તો આ 60 ડિગ્રીનો ખૂણો છે, આ પણ 60 ડિગ્રીનો ખૂણો છે, અને આ પણ 60 ડિગ્રીનો ખૂણો છે. બરાબર? તો મિત્રો આ જે આખો ખૂણો થયો, આને આપણે કાઢી નાખું, તો આ જે ખૂણો થયો એ 120 ડિગ્રીનો થશે મિત્રો. બરાબર છે? તમે જાણો છો. બરાબર? તો આ જે ખૂણો છે એ 120 ડિગ્રીનો થશે. તો અહીંયા રિઝલ્ટન્ટ ની આપણે વાત કરીએ તો E1 plus E2, E1 square plus E2 square plus 2E1 E2 cos theta. આવું ઇક્વેશન છે મિત્રો આપણી પાસે સદિશ શોધવા માટેનું. તો ફાઇનલી આપણે લખી શકીએ, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો E અને EB બંનેનું સમાન છે વેલ્યુ, એટલે એના બરાબર હું E લખી શકું. બરાબર છે? તો E1 સ્ક્વેર બરાબર E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પ્લસ 2 E ઇન્ટુ E, એટલે અહીંયા પણ E સ્ક્વેર લખી દો. બરાબર છે? અને cos કેટલા થશે મિત્રો? 120. EA અને EB વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? 120 ડિગ્રીનો ખૂણો બને છે મિત્રો. તો આનો આપણે જવાબ લખીએ તો શું થશે? E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર એટલે 2E સ્ક્વેર પ્લસ 2E સ્ક્વેર ઇન્ટુ cos 120 ની કિંમત કેટલી છે મિત્રો? માઇનસ 1/2. બરાબર છે? તો R2 અને R2 કેન્સલ આઉટ થઈ જશે, તો ફાઇનલી આપણને જવાબ મળશે 2E સ્ક્વેર પ્લસ, અહીંયા પ્લસ છે પણ આ માઇનસ ચિહ્ન છે, તો અહીંયા શું થશે? માઇનસ થશે અને E સ્ક્વેર વધશે, તો 2E સ્ક્વેર માંથી 1 E સ્ક્વેર જાય તો શું રહેશે મિત્રો? E સ્ક્વેર. તો ફાઇનલ જવાબ શું આવશે આપણો? E. અને E બરાબર શું છે મિત્રો? K Q upon A સ્ક્વેર. તો ફાઇનલ આપણે લખી શકીએ K Q upon A સ્ક્વેર. તો આ છે મિત્રો આપણો જવાબ. તો મિત્રો A અને B વિદ્યુત ભાર દ્વારા અહીંયા C બિંદુ પર KQ upon A square જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે. છે મિત્રો એકદમ સિમ્પલ. ત્રિકોણ માટે હવે તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો આ જ રીતે તમે સોલ્વ કરી શકો. બરાબર છે? એવી જ રીતે આપણે હવે ચોરસ માટે એક્ઝામ્પલ લઈએ. તો ક્વેશ્ચન નંબર 2 ચોરસ માટે, હવે મારી પાસે મિત્રો એક ચોરસ છે. બરાબર છે? એને હું નામ આપી દઉં A B C અને D. અહીંયા મિત્રો A B અને D ત્રણેય બિંદુ પર આપણી પાસે કઈક વિદ્યુત ભાર છે, એટલે કે પ્લસ વિદ્યુત ભાર છે, પ્લસ Q વિદ્યુત ભાર. અને આપણને અહીંયા C બિંદુ આગળ
આ ત્રણેય વિદ્યુતભાર દ્વારા સી બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે? બરાબર, વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે કોઈ પોઝિટિવ ચાર્જ હશે એવું આપણે માની લઈએ, બરાબર. નેગેટિવ બી મૂકી શકો, તમે નેગેટિવ મૂકીને ગણશો તો પણ સેમ જ જવાબ આવશે. અહીંયા આપણે પોઝિટિવ મૂકીને ગણી લઈએ તો જોઈએ કે આ પ્લસ q છે, આ પ્લસ તો અપાકર્ષણ થશે, એટલે આ d દ્વારા c બિંદુ પર કઈ આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગશે. આ b બિંદુ દ્વારા આના પર અપાકર્ષણ જે છે એ કઈક આ ડાયરેક્શનમાં લાગશે. સમજાય છે મિત્રો? તો આ હું લખી દઉં ED અને આ હું લખી દઉં EB, B દ્વારા, D દ્વારા. હવે મિત્રો આપણે જોઈએ કે આ A બિંદુ પર જે છે વિદ્યુતભાર એનું આ C બિંદુ પર શું લાગશે? અપાકર્ષણ જ થશે, આ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ. તો એ કઈક આ ડાયરેક્શનમાં હશે EA, બરાબર છે મિત્રો? તો હવે તમે મિત્રો જોઈ શકો છો કે આ વિદ્યુતભાર પર B બિંદુ દ્વારા કઈક આવું લાગે છે, D બિંદુ દ્વારા અહીંયા અને A બિંદુ દ્વારા આ ડાયરેક્શનમાં. તો હવે આપણે રિઝલ્ટન્ટ ક્ષેત્ર શોધવું હોય તો શું કરીશું? તો મિત્રો આ ત્રણેયનો આપણે સરવાળો કરવો પડશે તો આપણને ફાઇનલ અંતિમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો મિત્રો સરવાળો કરવા માટે આપણે પહેલા એક વસ્તુ એવું કરીએ કે B અને D એ બંનેનો સરવાળો કરી દઈએ અને એને આપણે A ની સાથે ઉમેરી દઈએ કે એ સાથે સરવાળો કરી દઈએ તો પણ આપણે મળી શકે. તો મિત્રો EB પ્લસ ED બરાબર હું અહીંયા લખું ER, એટલે કે પરિણામી સદિશ. EB અને ED નો પરિણામી સદિશ મને તમે જાણો છો એ પણ આ જ ડાયરેક્શનમાં મળશે, ER પણ મને આ જ ડાયરેક્શનમાં મળશે. એટલે મિત્રો તમે જાણી શકો છો કે EA અને ER બંને એક જ દિશામાં મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે હશે એ શું થશે મિત્રો? ER E net is equals to ER plus EA. આ આપણે શોધવાનું છે મિત્રો. તો આપણે પહેલા ER શોધીશું આવી રીતે B અને D નો સરવાળો કરીને ER મેળવીશું અને જે EA જે છે એને આપણે ઉમેરી દઈશું તો આપણને અંતિમ આપણો જે જવાબ છે એ મળી જશે, બરાબર છે? તો આપણે શું કરીશું? ED EB બરાબર શું લખી શકીએ? B બિંદુ દ્વારા C પર લાગતો જે બળ છે એ આ ડાયરેક્શનમાં છે તો એના માટે આપણે લખી શકીએ K Q upon A square. અને ED માટે આપણે જોઈએ, ED માટે તો ED બરાબર પણ શું લખી શકીએ? K Q upon A square. બંનેના વિદ્યુતભાર સમાન જ છે તો એના બરાબર હું E લખી દઉં અને આના બરાબર પણ હું E લખી શકું, બરાબર છે? તો હવે મારે આ બંનેનો સરવાળો કરવો પડશે. તો મિત્રો એ બંનેનો સરવાળો અહીંયા કરું છું તો ER is equals to EB plus ED. તો શું થશે મિત્રો? E1 square plus E2 square plus 2 E1 E2 cos થીટા. તો અહીંયા E અને E તો શું લખી શકાશે? અંડર રૂટમાં E square plus E square plus 2 E square cos cos થીટા. મિત્રો કેટલો આવશે? હવે તમે અહીંયા જુઓ કે B દ્વારા આ ડાયરેક્શનમાં લાગે છે અને D દ્વારા આ ડાયરેક્શનમાં, તો એ બંને વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો છે મિત્રો? 90 ડિગ્રીનો ખૂણો છે. તો અહીંયા cos કેટલા આવશે મિત્રો? 90 ડિગ્રી, બરાબર છે? cos 90 ની વેલ્યુ કેટલી થશે મિત્રો? 0 થશે. તો આપણને ફાઇનલી મળશે e square plus e square એટલે 2 e square, આની વેલ્યુ 0, તો આખી ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે, એટલે હું એને લખતો નથી મિત્રો. તો ફાઇનલી આનો જવાબ આવશે અંડર રૂટ 2 e, e square નું વર્ગમૂળ કાઢો તો e મળશે. તો આ આપણો જવાબ છે e r, બરાબર છે? હવે મિત્રો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ ત્રણેય બિંદુ દ્વારા આના પર કેટલું લાગશે વિદ્યુત ક્ષેત્ર એ શોધવું છે.
તો હવે તમે જોઈ શકો છો કે a અને c વચ્ચેનો ડિસ્ટન્સ જે છે કેટલું હશે મિત્રો a અને a તો શું થશે અન્ડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર છે હું અહીંયા સાઈડ ઉપર બતાવું તમને આવું કઈક છે મિત્રો a d અને c તો આ a હોય તો અહીંયા શું થશે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર છે તો અન્ડર રૂટ 2a સ્ક્વેર તો ફાઈનલ જવાબ શું આવશે મિત્રો આનો રૂટ 2a બરાબર તો આ બંને વચ્ચેનું જે અંતર હશે એ શું મળશે રૂટ 2a તો અહીંયા લખી શકું આ બંને વચ્ચેનું જે અંતર હશે એ લખી શકું રૂટ 2a બરાબર છે તો હવે EA બરાબર હું અહીંયા લખીશ EA બરાબર K Q1 upon R square એટલે અંતર કેટલું છે અંડર રૂટ 2A નો હોલ સ્ક્વેર એટલે હું અહીંયા લખી શકું K Q upon 2A square બરાબર છે રૂટ 2 નો સ્ક્વેર 2 થશે A નો સ્ક્વેર A square થશે તો આ આપણને મળશે EA હવે મિત્રો આપણે કહીએ E net resultant is equal to ER plus EA. ER અને EA નો સરવાળો કરીશું એટલે આપણને resultant જે આપણે જોઈએ છે તે મળી જશે. તો મિત્રો અહીંયા ER બરાબર શું છે? root 2 E plus EA બરાબર આપણી જોડે છે K Q upon 2a સ્ક્વેર હવે e ની કિંમત આપણી જોડે છે મિત્રો e બરાબર kq upon a સ્ક્વેર પ્લસ kq upon 2a સ્ક્વેર હવે આ બંને માંથી કોમન આઉટ કઈક નીકળશે આ બંને માંથી kq upon a સ્ક્વેર જે છે એ કોમન નીકળી જશે તો બ્રેકેટ માં રહેશે અંડર રૂટ 2 અને આ 2 એટલે કે પ્લસ 1 હાફ તો મિત્રો આ આપણો ફાઇનલ જવાબ છે મિત્રો સમજાય મિત્રો તો અહીંયા આપણે જોયું કે 1 2 અને 3 વિદ્યુતભાર આપેલા છે અને ચોથા બિંદુ પર આપણને ટોટલ વિદ્યુતભાર અરે સોરી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું તો કેટલું મળશે E net is equal to KQ upon A square આ Q છે મિત્રો into under root 2 plus 1 half ખ્યાલ આવી ગયો મિત્રો તો હવે આપણે ત્રીજો એક એક્ઝામ્પલ જોઈએ જેથી તમને હવે ક્લિયર થઈ જશે ફંડામેન્ટલ તો ક્વેશ્ચન નંબર 3 જોઈએ ક્વેશ્ચન નંબર 3 મિત્રો એવો છે કે અહીંયા તમને એક વિદ્યુતભાર આપેલો છે બરાબર 1 માઇક્રો કુલમ 1 માઇક્રો કુલમ નો એક વિદ્યુતભાર તમને આપેલો છે અહીંયા એક બીજો વિદ્યુતભાર આપેલો છે જેનું મૂલ્ય છે -2 માઇક્રો કુલમ બરાબર છે તો આ બંનેને જોડતી રેખા કઈક આવી હશે અને મિત્રો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બંને વિદ્યુતભારની વચ્ચે P બિંદુ મૂક્યું છે બરાબર એ બંનેની વચ્ચે આપણે અહીંયા P બિંદુ મૂક્યું છે હવે આ વિદ્યુતભાર નંબર 1 કહી દો અને આ વિદ્યુતભાર નંબર 2 કહી દો તો વિદ્યુતભાર 1 થી T સુધીનું અંતર આપણને આપ્યું છે 1 સેન્ટીમીટર અને P થી બીજા નંબરના વિદ્યુતભાર સુધીનું અંતર પણ આપણને આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર છે તો મિત્રો P બિંદુ પાસે P બિંદુ આગળ
विद्युत क्षेत्र केटलू हशे ए आपनो क्वेश्चन छे मित्रो बराबर तो हवे आने आपने शोधवू होय तो शुं करीशुं एक विद्युतभार द्वारा पी बिंदु पर जे विद्युत क्षेत्र लागतुं हशे ए शोधीशुं અને આના દ્વારા આના ઉપર જે વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એ શોધીશું અને બંનેનો સરવાળો કરીશું તો મિત્રો થશે એવું કે એક નંબરનું શોધીએ તો E1 ઇઝ ઇક્વલ ટુ હવે જો આ પ્લસ છે અને આ પ્લસ એટલે E1 જે છે એની ડાયરેક્શન આવી હશે અપાકર્ષણ થશે બરાબર હવે આ જે P છે એને આપણે પોઝિટિવ માનો અને આ નેગેટિવ છે તો આકર્ષણ થશે બરાબર બંને વચ્ચે એટલે આ જે P છે એ આ ડાયરેક્શનમાં એની સાથે આકર્ષાશે E2 બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે E1 અને E2 બંનેની એક જ દિશામાં ગતિ થાય છે એટલે કે બંને એક જ ડાયરેક્શનમાં જાય છે તો રિઝલ્ટન્ટ અંતિમ પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર હશે એ શોધવા માટે શું કરવું પડશે મિત્રો E net is equals to શું થશે E1 plus E2 બરાબર હવે આ કેવી વાત છે મિત્રો તમે દોડતા દોડતા કોઈ જગ્યાએ જાઓ છો દોડતા દોડ પાછળથી તમને કોઈ ધક્કો મારે છે તો તમે જે સ્પીડથી દોડતા હશો એના કરતા તમારી સ્પીડમાં શું થશે વધારો થશે પાછળથી પણ એક ધક્કો આવે એટલે તમારી સ્પીડમાં શું થયું તમારી સ્પીડ જે હતી એ પ્લસ ધક્કાથી તમારી જેટલી સ્પીડ વધી એનો સરવાળો થઈને તમને પરિણામી સ્પીડ મળશે બરાબર તો અહીંયા પણ એવું છે કે ઈવન આ ડાયરેક્શનમાં હતો અને E2 પણ આ ડાયરેક્શનમાં જાય છે તો પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંનેનો સરવાળો થશે તો E1 plus E2 થશે મિત્રો બરાબર છે તો હવે આપણે જોઈએ તો E1 બરાબર શું લખી શકાય E1 બરાબર KQ upon R² plus E2 બરાબર પણ KQ upon R² લખી શકાય હવે કિંમતો આપણે મૂકી દઈએ મિત્રો કે Q એટલે કે આ Q1 લખો અહીંયા Q2 લખો બરાબર Q1 નો વિદ્યુતભાર આપણને આપેલો છે 1 માઇક્રોકુલમ એટલે હું અહીંયા લખી શકું 1 × 10 ટુ -6 -6 કેમ મિત્રો માઇક્રો એટલે 10 ટુ -6 થશે એટલા માટે મેં અહીંયા માઇક્રો માટે લખ્યું છે બરાબર ભાગ્યા R² એટલે મિત્રો અહીંયા 1 સેન્ટીમીટર આપણને અંતર આપેલું છે બંને વચ્ચે તો એને મીટરમાં કન્વર્ટ કરીશ અને અહીંયા લખીશું 1 સેન્ટીમીટર નો સ્ક્વેર પણ આ સેન્ટીમીટર ને આપણે મીટરમાં કન્વર્ટ કરીશ તો 1 સેન્ટીમીટર બરાબર મીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરી શકાય બરાબર છે તો 10⁻²² થશે બરાબર પ્લસ કે Q2 બરાબર આપણને આપેલા છે -2 બરાબર છે તો -2 એટલે કે 2 × 10⁻⁶ થશે માઇક્રોકુલમ છે એટલે અને એની વચ્ચેનું પણ અંતર જે છે એ આપણને આપેલું છે 1 સેન્ટીમીટર એટલે એની અંદર પણ 10⁻²² નો સ્ક્વેર થશે બરાબર છે તો હવે k ની કિંમત મૂકી દો તમે અહીંયા k બરાબર 9 × તમને ખબર જ છે વેલ્યુ બરાબર છે હું લખતો નથી k ની વેલ્યુ મૂકશો 9 × 10⁻² બરાબર ઇન્ટુ આ કરશો એટલે તમને ફાઇનલી e નેટ મળશે મિત્રો તો આ તમારો હોમવર્ક રહેશે આ એક્ઝામ્પલ નો જવાબ તમારે જાતે ફાઇન્ડ કરી લેવાનો છે મેથડ તમને મળી ગઈ બે વિદ્યુતભારો છે એની વચ્ચે ત્રીજો પોઈન્ટ p મૂક્યો બરાબર તો એ p બિંદુ જે છે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું લાગતું હશે કે કઈ બાજુ લાગતું હશે તો E net is equals to E1 plus E2 અને એનું ઇક્વેશન મૂકશો આ કિંમતો મૂકશો એટલે તમને રિઝલ્ટન્ટ નેટ મળી જશે સમજાઈ ગયું ઓકે તો હવે આપણે બીજી એક વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની અંદર સમજવા જેવી વાત છે મિત્રો આગળના એક્ઝામ્પલ માટે વિદ્યુત ક્ષેત્ર કઈક આવું છે મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી જાય છે આ ડાયરેક્શન આમ જાય છે બરાબર તો હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું અહીંયા કોઈ પોઝિટિવ ક્યુ ચાર્જ મૂકું તો એ ક્યુ ચાર્જ જે છે એ કઈ દિશામાં ગતિ કરશે આ દિશામાં ગતિ કરશે
કે પાછળની દિશામાં ગતિ કરશે બરાબર વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર મેં કોઈ વિદ્યુત ભાર મૂકી દીધું તો એ કઈ દિશામાં જશે તો હવે આપણે વિચારીએ કે પોઝિટિવ ચાર્જ છે બરાબર તો પોઝિટિવ ચાર્જમાંથી જ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય છે મિત્રો ખ્યાલ છે તમને તો એવું કંઈક બને કે અહીંયા કોઈ પોઝિટિવ ચાર્જ q છે તો એમાંથી આ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે એવું માની શકીએ બરાબર આવી રીતે છે એટલા માટે તો અહીંયા પોઝિટિવ ચાર્જ હોય અને આ પણ પોઝિટિવ ચાર્જ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ છે તો આ જે q ચાર્જ છે એ કઈ દિશામાં જશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બરાબર કઈ દિશામાં જશે વિદ્યુત ક્ષેત્રની દિશા તો અહીંયા લખું છું મિત્રો આ વસ્તુ ખાસ નોટ કરી લેજો તમારા બુકની અંદર કે જ્યારે ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં મૂકવામાં આવે છે ત્યારે તે એટલે કે વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં ગતિ કરે છે એટલે કે મિત્રો આ એક વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર મેં ધન વિદ્યુત ભાર મૂક્યો તો એ ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આગળ વધશે કારણ કે અહીંયા પોઝિટિવ ચાર્જ હશે તો જ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હશે એવું આપણે સમજી શકીએ તો પોઝિટિવ પોઝિટિવ અપાકર્ષણ થાય એટલે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આગળ વધશે સેમ એવી જ રીતે નેગેટિવ ચાર્જ લો બરાબર છે અહીંયા હું નેગેટિવ ચાર્જ લો તો શું થશે આનાથી ઊંધું અહીંયા પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ તો શું થશે આકર્ષણ થશે બરાબર તો એવું કહી શકાય કે જ્યારે ઋણ વિદ્યુત ભારને ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં મૂકવામાં આવે છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે છે ત્યારે જે ઋણ વિદ્યુત ભાર છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો અહીંયા લખી શકીએ સ્ટેટમેન્ટ કે જ્યારે ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે એટલે કે ઋણ વિદ્યુત વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે કે જો ધન વિદ્યુત ભાર હશે તો અપાકર્ષણ થઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે જ્યારે ઋણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને જ્યારે ધન હશે ત્યારે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે તો આ બંને મુદ્દાઓને ખાસ નોટ કરી લેજો આગળ જ્યારે ફ્યુચરમાં એક્ઝામ્પલ સોલ્વ કરીશ ત્યારે આ બંનેની આપણને જરૂર પડવાની છે મિત્રો તો મિત્રો આજે આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરીશું તો ત્યાં સુધી સેફ રહો અને ખુશ રહો